हेलो फ्रेंड्स, आपने लास्ट लेक्चर में अंदर विद्युत फ्लक्स नो अभ्यास कर लियो तो बराबर विद्युत फ्लक्स है ना, आपने फाइव वाले दर्शन में तो अरे फाइव जो सूत्र है जो है तो के E into ds बराबर फाइव इज इक्वल टू E into ds जहाँ E एटले शू था विद्युत क्षेत्र अने ds एटले सूक्ष्म क्षेत्र बराबर चले डेल्टा एस वाले पण आपने दर्शाई सकाय। आज आपने नवा टॉपिक नो अभ्यास करवानो छे अने नवा टॉपिक नो नाम छे विद्युत डायपोल बराबर। पहला तो शब्द नो यहां अर्थ समझिए, डाई એટલે શું થાય તો બી અને પોલ એટલે ધ્રુવ એટલે એને દ્વિધ્રુવી પણ કહેવામાં આવે છે બરાબર। દ્વિધ્રુવી હોય છે એની આપણે પ્રોપર ડેફિનેશન જો વ્યાખ્યા લખવી હોય તો કઈ રીતે કરી શકાય તો એવું લખી શકાય કે એક બીજાથી અમુક तुए जेटला अंतर रहेगा बे समान मूल्य अने विरुद्ध विद्युत अने विरुद्ध विद्युत भार विरुद्ध विद्युत भार એટલે શું तो के Q अने माइनस Q थी बनती रचना ने विद्युत डायपोल कहे छे। बराबर एक बीजा थी टूए जेटला अंतर डायग्राम पर ड्रॉ करिए। मानी लो के બે બિંદુ વચ્ચે વિજ્વાર આપણે લઈએ છે માઇનસ q અને અહીંયા લઈએ છે આપણે પ્લસ q બરાબર। એટલે એક બીજાથી પેલા તો કુ એ જેટલા અંતર આ જે આપણે બે વિજ્વાર લીધા છે એમની વચ્ચેનું અંતર જો આપણે દર્શાવવાનું થાય તો એ કેટલું અંતર થાય તો 2a જેટલું અંતર થાય બરાબર। 2a જેટલા અંતરે લઈને બે સમાન મૂલ્ય મૂલ્ય તો બંને એક સમાન રહેશે પરંતુ વિરુદ્ધ વિરુદ્ધ કેટલા છે એક પ્લસ આવશે અને બીજો શું આવશે માઇનસ બરાબર। એનાથી બનતી આપણી જે રચના છે એ શું કહેવાય વિદ્યુત ડાયપોલ બરાબર। એટલે જો એને મેથેમેટિકલ ફોર્મમાં લખવું તો કઈ રીતે લખી શકાય તો 2a અને બંને વિજ્વાળ છે એનું મૂલ્ય મૂલ્ય લઈશું તો પ્લસ જ આવવાનું છે એટલે બંને વચ્ચેનું અંતર અને આ જે વિદ્યુત ભાર છે બરાબર એનું મૂલ્ય તો 2a into q બરાબર। જો આપણે આને પણ જો મૂલ્યના સ્વરૂપમાં દર્શાવવું હોય એટલે તો પછી સદિશ અહીંયાથી નીકાળી દેવું પડશે અને 2a equals તો ફોર્મ્યુલા પર વિદ્યુત ડાયપોલને p વડે દર્શાવાય છે બરાબર 2aq બરાબર। p is equal to શું થશે 2aq યાદ રાખજો। આ જે છે એને જો ઓ વડે દર્શાવીએ તો આ ડાયપોલ નું મધ્ય બિંદુ શું થાય ડાયપોલ નું મધ્ય બિંદુ બરાબર। હવે આ ડાયપોલ નું મધ્ય બિંદુ હોય તો મધ્ય બિંદુ થી કોઈ પણ એક વિજ્વાર તરફ નું અંતર અને આ વિજ્વાર તરફ નું અંતર લઈએ તો કેટલું થશે અહીંયા થી એ જેટલું અને અહીંયા થી બી એ જેટલું એટલે ટોટલ પ્રોપર કેટલું થયું એ જેટલું। તો આવી રચના છે એને શું કહેવાય વિદ્યુત ડાયપોલ છે બરાબર। આગળ જઈએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ પૂછાઈ શકે એવું છે કે વિદ્યુત ડાયપોલ ની દિશા તો વિદ્યુત ડાયપોલ ની દિશા યાદ રાખો ઓલવેજ માઇનસ q થી પ્લસ q તરફ ની હોય એટલે હોય માઇનસ q થી પ્લસ q તરફ ની એટલે દિશા ઓલવેજ ઇન્ટુ ડાયપોલ ની માઇનસ q થી પ્લસ q તરફ લેવામાં આવે છે એની વિરુદ્ધ દિશા કે વિદ્યુત ડાયપોલ ની વિરુદ્ધ દિશા તો પ્લસ q થી માઇનસ q તરફ ની હોય બરાબર। હવે વિદ્યુત ડાયપોલ છે એના માટે આપણે ફોર્મ્યુલા જોયું
इज इक्वल टू मित्रों શું છે 2aq બરાબર મૂલ્યનો સ્વરૂપ પણ જોયું p is equal to 2aq બરાબર હવે 2a c એ તો અંતર છે બરાબર અંતરને આપણે શું માપન કરીએ છીએ મીટરમાં અને આ તો ચાર્જ છે એટલે કે વિદ્યુત ભાર છે વિદ્યુત ભારનો SI એકમ છે કુલમ તો વિદ્યુત ડાયપોલનો SI એકમ શું થયો તો વિદ્યુત ડાયપોલનો SI એકમ જો તમારે લેવો હોય તો આ ટોટલ અંતર થયો એટલે મીટર અને આ કુલમ એટલે ઓવરઓલ તમારો જે એકમ આવશે કેટલો આવશે કુલમ ઇન્ટુ મીટર શું આવશે કુલમ ઇન્ટુ બરાબર તો આટલી બાબતો વિદ્યુત ડાયપોલની અંદર તમારે યાદ રાખવાની છે વિદ્યુત ડાયપોલની રચનાનો ઉપયોગ કરીને જ આપણે આગળની થિયરીનો અભ્યાસ કરવાનો છે તો એની પહેલા તો આપણે ખ્યાલ તો હોવો જોઈએ કે વિદ્યુત ડાયપોલ શું છે તો ફરી એકવાર ડાય એટલે બી અને પોલ એટલે ધ્રુવ અને દ્વિ ધ્રુવી પણ કહેવામાં આવે છે એની વ્યાખ્યા અને ડેફિનેશન લખીએ તો કેવી રીતે તો એક બીજાથી અમુક 2a જેટલા અંતર જો અમુક 2a જેટલા અંતરે છે રહેલા બે સમાન મૂલ્યના બે વિરુદ્ધ બીજ પર હવે આનું મૂલ્ય કાઢો આનું મૂલ્ય ક્યાંનું મૂલ્ય તો મૂલ્ય હોય એટલે માઈનસ નો નિશાન તો જતી રહેવાની છે બંને પ્રસર થાય બરાબર એટલે એવું કહે છે કે અમુક સમાન મૂલ્ય બે સમાન મૂલ્યના બે વિરુદ્ધ બીજ પર તો એક પ્લસ અને માઈનસ બરાબર એનાથી બનતી રચના એને શું કહેવાય વિદ્યુત ડાયપોલ હવે જે આપણે બોલીએ છીએ એ જ અહીં મેથેમેટિકલ ફોર્મમાં લખવાનું છે કે ભાઈ બંને વચ્ચેનું અંતર તો કે છે અને બંને વચ્ચે અહીંયા વિજવાર આપેલો છે મૂલ્ય કે q જેટલું હવે આ બંને નો તમે ગુણાકાર કરો એટલે તમને વિદ્યુત ડાયપોલ સ્વરૂપમાં મળે યાદ રાખો મિત્રો વિદ્યુત ડાયપોલની દિશા માઇનસ q થી ક્યાં તરફ હોય પ્લસ q તરફ અને એનો SI એકમ તમારે મેળવવો હોય તો આ અંતર છે વિદ્યુત ભાર પર કુલમ ઇન્ટુ કુલમ ઇન્ટુ મીટર જેટલું થઈ શકે બરાબર હવે ઘણી વાર તમને બે વીજભાર તમને આપેલા હોય આપણે કોઈ એક્ઝામ્પલ લઈએ બરાબર એના ઉપરથી વિદ્યુત ડાયપોલ છે એની કિંમત શોધવાનું તમને કે સપોઝ આ બંને વીજભાર છે એની કિંમત તમને 3 કુલમ આપવામાં આવે છે બરાબર બે વીજભાર લઈએ બરાબર એક Q1 છે એ માઈનસ 3 કુલમ છે અને Q2 છે એ પ્લસ 3 કુલમ છે પરંતુ અહીંયા Q1 અને Q2 એ તો સમાન મૂલ્યના છે એટલે બંનેના મૂલ્યના સ્વરૂપમાં તમે દર્શાવો કોમન Q રાખીએ એટલે કેટલા થશે આપણે 3 કુલમ જ લઈ શકાય કોઈ પણ બેમાંથી એક જ કિંમત લેવાની છે અને અંતર જો આપવામાં આવે યાદ રાખો આ બંને વિજવાર વચ્ચેનું અંતર તમને આપવામાં આવે તો હંમેશા તમારે 2a ના સ્વરૂપમાં જ લેવાનું થાય એમ કે વિદ્યુત ડાયપોલના મધ્ય બિંદુથી એક વીજભારનું અંતર તો ખાલી એ લેવાનું પરંતુ એમ કે બે વીજભાર તમને જે આપેલા હોય દ્વિધ્રુવી એના વચ્ચેનું અંતર તો 2a જેટલું જ લેવાનું થાય એ ધારે તમને 4 મીટર જેટલું આપી દેવામાં આવે તો બીની કિંમત શોધવી હોય તો સૂત્ર બને 2a q બહુ સિમ્પલ આ 4 છે બરાબર અને આ 3 આપેલા છે ઓવરઓલ કેટલા થશે 12 12 એકની કિંમત આવે એની પાછળ આપણે એકમ શું લખીશું તો કુલમ ઇન્ટુ મીટર આવે છે પરંતુ જો એવું કહી દેવામાં આવે કે ડાયપોલનું જે મધ્ય બિંદુ છે ત્યાંથી આ વીજભારનું અંતર તો આ અંતર છે ને શું કરી દેવું પડે અડધું કરવું પડે એમસીક્યુ માં ઘણી વાર આ ટાઈપ પૂછાતું હોય છે બરાબર ઘણી વાર સ્ટુડન્ટ બધા કન્ફ્યુઝ થતા હોય છે પણ ખાસ ધ્યાન રાખજો તમને પ્રોફેસર આ રીતે પૂછી શકે મધ્ય બિંદુથી અંતર કે તો તમારે એ લેવાનું અને બે વીજભાર વચ્ચેનું જે અંતર કહેવામાં આવે બરાબર તો તમારે શું લેવાનું થાય ટોટલ તમારે અંતર કે કે તું એ જેટલું અંતર લેવાનું થશે બરાબર આના ઉપરના આ ટાઈપના એમસીક્યુ પૂછાઈ શકે બરાબર આ થિયરીમાંથી મોસ્ટ પ્રોબ્લી ડેફિનેશન અને આનો કન્સેપ્ટ શું છે અને એક તો એનું આ જે સૂત્ર છે સૂત્ર અને SI એકમ અને એની દિશા કઈ હોય વિદ્યુત ડાયપોલની દિશા ખાસ યાદ રાખજો માઇનસ થી પ્લસ થી તરફની હોય છે બરાબર નેક્સ્ટ ટાઈમ આપણે વિદ્યુત ડાયપોલની જે બે થિયરી છે બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિયરી છે વિદ્યુત ડાયપોલ પર જ આધારિત છે એનો અભ્યાસ કરીશું થેન્ક યુ વેરી મચ